જય માતાજી. મિત્રો, મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ હાંડવો, જે આપણે ગુજરાતીઓનું મનપસંદ છે. તો આજે આપણે દાળ ચોખા વગર અને તેને પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે સોજીનો હાંડવો બનાવશું, જે બનાવવો એકદમ સહેલો છે અને ફટાફટ બની જાય છે અને બધાને ભાવે તેવું બને છે. તો સોજીનો હાંડવો બનાવવા માટે મેં અત્યારે એક વાટકી સોજી લીધો છે. સોજી આપણે થોડો ઝીણો હોય તેવો લેવાનો છે. જો તમારી પાસે મોટો સોજી હોય તો તેને મિક્સરમાં તમે પીસી અને ઝીણો કરી શકો છો. તો આપણે એક વાટકી જેટલો સોજી અત્યારે એક મોટા બાઉલની અંદર લઈ લઈશું. હવે અત્યારે આપણે જે વાટકીથી સોજી લીધો છે તેનાથી અડધી વાટકી જેટલું આપણે દહીં લીધું છે, જે ના તો ખાટું છે ના તો બહુ મોળું છે, એવું મીડિયમ સાઇઝનું આપણે દહીં લેવાનું છે. તો દહીં આપણે સોજી સાથે ઉમેરી લઈશું. હવે આપણે જેટલું દહીં લીધું છે તે જ વાટકીના માપ પ્રમાણે આપણે એક વાટકી જેટલું પાણી એડ કરીશું. પાણી આપણે પહેલાંથી વધારે નથી લેવાનું, નહીતર આપણું બેટર એકદમ ઢીલું થઈ જશે. આ રીતે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આને આપણે મિક્સ કર્યા પછી એક 10-1 મિનિટ જેટલો રેસ્ટ આપીશું, જેથી આપણો સોજી દહીં અને પાણી સાથે મિક્સ થઈ અને સારી રીતે ફૂલી જશે. 10-1 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે બનાવેલા બેટરને લઈ લઈશું. તો પહેલાં કરતાં થોડું ઠીક આપણું બેટર થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે મનપસંદના એવા શાકભાજી ઉમેરીશું. જે તમારી પાસે અવેલેબલ હોય તે શાકભાજી તમે ઉમેરી શકો છો. તો આપણે અત્યારે સૌથી પહેલાં તો આદું, મરચાં અને લસણને મેં આ રીતે ઝીણા ખાંડીને લીધા છે તે અંદર એડ કરીશું. અત્યારે ઉનાળાની ઋતુ છે એટલે આપણે જે પણ શાકભાજી તમને મળે તે તમે લઈ શકો છો. તો અત્યારે આપણે અડધી વાટકી દૂધીનું છીણ લીધું છે તે અંદર લઈ લઈશું. સાથે મેં એક નાના બટેકાનું આ રીતે છીણ કરીને લીધું છે તે પણ અંદર લઈશું. તમે જેની સમારેલી ડુંગળી પણ લઈ શકો છો. સાથે આપણે લીલી કોથમીરને આ રીતે ધોઈને લઈ લીધી છે. પહેલાં આપણે બધી જ વસ્તુને આ રીતે મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે મસાલા કરીશું. તો મસાલામાં આપણે સૌથી પહેલાં મીઠું લઈશું. તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું. તો અત્યારે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું. એક ચમચી આપણે ધાણા જીરું લઈશું. આપણે જે લીલા મરચાં લીધા છે તે બહુ તીખા નથી, તો તેના માટે આપણે અત્યારે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. તમે જે રીતે તીખું પસંદ કરતા હોય તે પ્રમાણે મરચું એડ કરી શકો છો. આપણે ગુજરાતીઓને ખાટો મીઠો ટેસ્ટ પસંદ હોય છે. તો આપણે દહીં લીધું છે તો તેની સાથે આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જે શાકભાજી બાળકો ન ખાતા હોય તે શાકભાજી તમે આ રીતે આ હાંડવાની અંદર એડ કરીને આપી શકો છો. આપણે આ બેટર જે રીતે આપણે ઢોકળા હાંડવાનું બેટર તૈયાર કરતા હોઈએ તે રીતનું જ કરવાનું છે. બહુ ઢીલું પણ નહીં અને બહુ કાઠું પણ નહીં, એ રીતે તૈયાર કરીશું. તો આ રીતનું આપણે બેટર રાખીશું. હવે આપણે હાંડવો ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો તેના માટે આપણે આની અંદર સોડા એડ કરીશું. તો અત્યારે આપણે ખાવાનો જે સોડા બેકિંગ માટે વાપરતા હોઈએ છીએ તે જ લઈશું. તમે ઇનો સોલ્ટ પણ લઈ શકો છો. સોડા આપણે અડધી ચમચી નાનીથી પણ થોડો ઓછો એવો લઈશું. અત્યારે આપણે આ હાંડવાને બનાવવા માટે કોઈ નોનસ્ટિક પેન કે તવાનો ઉપયોગ નથી કરવાનો, પણ આજે આપણે લોખંડના તવાની અંદર બનાવશું. તો લોખંડના તવાને આપણે નોનસ્ટિક કઈ રીતે બનાવો તેનો વિડીયો આપણે મૂકેલો છે, તો તમે મારી ચેનલ પર જઈ અને તે જોઈ શકો છો.
તો આપણું હાંડવા માટેનું આ બેટર તૈયાર છે. તો હવે આપણે હાંડવો તૈયાર કરીશું. આપણે હાંડવાને તૈયાર કરવા માટે ગેસ પર લોખંડના તવાને રાખી લીધો છે. તો ગેસ ચાલુ કરી અને આપણે આ તવાને ગરમ થવા દીધો છે. તો આપણો તવો સારી રીતે ગરમ થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું અને તેની અંદર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું. આપણે ખૂબ જ ઓછા તેલની અંદર આ નાસ્તો તૈયાર કરીએ છીએ, જેથી આપણે ગરમીની ઋતુમાં આ નાસ્તો આપણા માટે એકદમ હેલ્ધી બની રહે છે. તો હવે આપણે થોડીક રાઈ એડ કરીશું. રાઈ આપણી થોડી તતડે એટલે તેની અંદર આપણે તલ એડ કરીશું. હવે બનાવેલા બેટરમાંથી આપણે અંદર એડ કરીશું. તો અત્યારે મોટા 3 ચમચા જેટલું બેટર આપણે અંદર એડ કરીશું અને આ રીતે થોડું ફેલાવી અને પાથરી લઈશું. હવે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું અને સ્લો ગેસની ફ્લેમ પર આને ઢાંકી અને આપણે 3-4 મિનિટ માટે થવા દઈશું. ત્રણેક મિનિટ જેવું થયું છે તો આપણે હાંડવાને જોઈ લઈશું. તો ઉપરથી એકદમ ડ્રાય પડ થઈ ગયું છે. તો હવે આપણે હાંડવાને ફેરવી લઈશું. તો આપણો આ સોજીમાંથી બનાવેલો છે હાંડવો એટલે એકદમ સરળતાથી તે ફેરવાઈ જશે. તો નીચેથી પણ એકદમ સરસ રીતે ચડી ગયો છે. તો હવે બીજી બાજુ પણ તેને સારી રીતે આપણે ચડવા દઈશું. આપણો હાંડવો બીજી સાઈડથી પણ સારી રીતે ચડી ગયો છે. તો આ જ રીતે આપણે બનાવેલા બેટરમાંથી બધો જ હાંડવો તૈયાર કરી લઈશું અને એક પ્લેટમાં કાઢીશું. તૈયાર છે આપણો એકદમ હેલ્ધી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ઓછા તેલમાં ઝટપટ બનતો આ હાંડવો. તો મારી આ હાંડવો બનાવવાની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમે પણ આ રીતે હાંડવો બનાવજો અને કેવો બને છે તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.